नमस्कार विद्यार्थी मित्रों, आपणे पेपर नंबर 506 ની અંદર યુનિટ આપણું શરૂ છે માસ સ્પેક્ટ્રોસ્કોપી દળ વર્ણપટ શાસ્ત્રો. બરાબર, આપણે આખું ઇન્સ્ટ્રુમેન્ટની કાર્યપદ્ધતિ કઈ રીતની છે આપણે જોઈ ગયા. હવે બીજો એક આઈએમપી સવાલ છે, દળ વર્ણપટનો સિદ્ધાંત સમજાવો, અથવા તો એમ બાય ઈ ઇઝ ઇક્વલ ટુ એચ સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર અપોન ટુ વી. બરાબર, અથવા તો એમ અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર ઇન્ટુ આર સ્ક્વેર અપોન ટુ વી. એ જે ઇક્વેશન જે છે એ સાબિત કરો. બરાબર, દળ વર્ણપટ શાસ્ત્રના અભ્યાસમાં સૌ પ્રથમ અણુ પર ગતિશીલ ઇલેક્ટ્રોનનો મારો કરાવીને તેનું આયનીકરણ કરવામાં આવે છે, અથવા તો એટલે કે તેને પોઝિટિવ આયનની અંદર આપણે ફેરવવામાં આવે છે. બરાબર, તો આ ક્રિયાને કહેવાશે આયનીકરણ પદ્ધતિ અથવા તો આયનીકરણ. મોટે ભાગે એક ઇલેક્ટ્રોન દૂર થઈને ધન આયન બને છે. બરાબર, એની ઉપર આ મેટલ ઉપર ઇલેક્ટ્રોનનો મારો કરીને, બરાબર, એક ઇલેક્ટ્રોન દૂર કરીને અહીંયા આગળ ધન વિદ્યુત ભાર બનાવવામાં આવે છે. આ પ્રકારે બનેલા આણ્વીય ધન આયનનું પણ જુદી જુદી ઘણી રીતે નાના નાના ટુકડાઓની અંદર વિભાજન થાય છે. બરાબર, માનો કે આ એક તત્વની અંદર ઇલેક્ટ્રોનનો મારો કરાવીને ધન વિદ્યુત ભાર બનાવવામાં આવે છે. બરાબર, એવી જ રીતે આ બધા પણ ધનભારિત કણો દ્વારા ઉદાહરણ તમને આપેલા છે. અણુની આ રીતે મોટાભાગની તોડફોડ આયનીકરણ ચેમ્બરની અંદર થાય છે. આયનો પરનો વિદ્યુત ભાર મોટે ભાગે કેટલો હોય છે? +1. હવે આવા આયનો ઉપર જ્યારે કેપિટલ વી જેટલું પ્રવેગી વિદ્યુત સ્થિતિમાન લગાડવામાં આવે છે ત્યારે ઈવી જેટલી વિદ્યુત ઉર્જા તેને મળે છે. મળેલી વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ તે શેમાં કરે છે? ગતિ ઉર્જામાં. બરાબર, કારણ કે આપણે તેને પ્રવેગિત કરવામાં આવે છે, તેની ઉપર તમે કાંઈ પણ ઉર્જા આપશો તે ઉર્જાનું તે રૂપાંતરણ શેમાં પામ આપશે? ગતિ ઉર્જામાં. બરાબર, તેથી જે તે આયનની ગતિ ઉર્જા કેટલી થશે? 1/2 એમવી સ્ક્વેર જેટલી. હવે ગતિ ઉર્જાનું મૂલ્ય કેટલું હોય છે? કે જેટલું આપણે તેને આપ્યું છે. આપણે કેટલી ઉર્જા આપી છે? આપણે એને ઈવી જેટલી ઉર્જા આપી. બરાબર, વિદ્યુત કેપિટલ વી જેટલું આપણે તેને વિદ્યુત સ્થિતિમાનનું બળ આપ્યું. બરાબર, તેને લીધે તેણે ઈવી જેટલી ઉર્જા પ્રાપ્ત કરી. આ ઉર્જાનું તેણે રૂપાંતરણ શેમાં કર્યું? ગતિ ઉર્જામાં. ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? 1/2 એમવી સ્ક્વેર. તો એ કોના જેટલી થશે? ઈવી જેટલી. બરાબર, કારણ કે આપણે તેને એટલી જ ઉર્જા આપેલી છે, જ્યાં એમ શું છે? દ્રવ્યમાન. બરાબર, કોઈપણ આયનનું દ્રવ્યમાન અને વી છે આયનનો વેગ. ઉપરોક્ત સમીકરણ દર્શાવે છે કે ભારે આયનનો વેગ ઓછો હોય છે તથા હલકા આયનનો વેગ કેવો હોય છે? વધારે, કારણ કે વેગ ઉપર એના દ્રવ્યમાન ઉપર તેનો વેગ આધારિત હોય છે. બરાબર, ઉપરાંત બરાબર આ આપણે સૂત્ર જોયું હતું 1/2 એમવી સ્ક્વેર ગતિ ઉર્જા કેટલી? તો કે ઈવી જેટલી. હવે આ વીને આપણે વેગને સૂત્રનો કરતા બનાવવો હોય તો શું થશે? જે બગડો જે છે સામે અંશમાં અને એમ જે છે એ છેદમાં. બરાબર, તો વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2EV/m. બરાબર, એને આપી દે સમીકરણ નંબર 1. હવે શું છે વાત? તો કે ગતિશીલ ધન આયન જ્યારે કેપિટલ એચ જેટલી પ્રબળતાના ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે, બરાબર, પ્રવેગિત થઈને તે શેમાં જશે? વૈશ્લેષિક નળીમાં. બરાબર, આ નળીની અંદર શું છે? ચુંબકીય ક્ષેત્ર લાગુ પડેલું છે. બરાબર, હવે આમાં દાખલ થાય છે ત્યારે તેના ઉપર કેન્દ્રગામી આકર્ષણ બળ લાગુ પડે છે. બરાબર, તો કેન્દ્રગામી આકર્ષણ બળનું સૂત્ર શું છે? કેપિટલ એચ ઈવી જેટલું. બરાબર, જ્યાં એચ શું છે? બાહ્ય ક્ષેત્રની પ્રબળતા, ઈ જે છે એ આયનનો વીજભાર અને વી છે એ આયનનો વેગ. હવે જો તેના વક્રાકાર બનેલા પદાર્થની ત્રિજ્યા આર હોય, બરાબર, તે વૈશ્લેષિક નળીની ત્રિજ્યા કેટલી હોય? સ્મોલ આર હોય, તો કેન્દ્ર ત્યાગી બળ કેટલું હશે? એમવી સ્ક્વેર અપોન આર. બરાબર, આ બધા સામાન્ય સૂત્રો છે, તમારે યાદ રાખવાના રહેશે. બરાબર, કેન્દ્ર ગામી બળ એચ ઈવી અને કેન્દ્ર ત્યાગી બળ એમવી સ્ક્વેર અપોન આર. પરંતુ આયન સંપૂર્ણપણે કેવી ગતિ કરે છે? વર્તુળાકાર ગતિ કરે છે. વર્તુળાકાર ગતિ ક્યારે કરતું હોય? જ્યારે તેની કેન્દ્ર ગામી બળ અને કેન્દ્ર ત્યાગી બળ બંનેના મૂલ્યો સમાન હોય ત્યારે. બરાબર, જુઓ 180 ડિગ્રી સે ઉપર તે ગતિ કરવાની ફરજ પાડે છે. આ સમયે કેન્દ્ર ગામી તથા કેન્દ્ર ત્યાગી બળના મૂલ્ય કેવા હોય છે? સરખા હોય છે.
बराबर एटले के आ समीकरण अने आ समीकरण बन्नेना मूल्य केवा होय समान बराबर एटले आपणे एने बन्नेने बराबर तरीके लखी शकीए बराबर। हवे एच ई ने सूत्र न करता बनावीए तो वी क्यां जशे छेदमां बराबर तो एम वी स्क्वेर अपॉन आर इंटू वी एक वी कैंसल थी गयो बराबर एटले एच ई इज इक्वल टू एम वी अपॉन आर। हवे सूत्रनी बंने बाजुए तेनो वर्ग करता तो एच स्क्वेर ई स्क्वेर इज इक्वल टू एम स्क्वेर वी स्क्वेर अपॉन आर स्क्वेर बराबर। आ किंमत जे आपने मळी छे आ किंमत आपणे समीकरण नंबर एक में मूकवानी छे बराबर। समीकरण एक नू माप समीकरण एक शू हतू तो के वी स्क्वेर बराबर टू ई वी छेदमा एम आ तो आपणो समीकरण नंबर एक। समीकरण एकनी अंदर आपणे आ किंमत मूकवानी छे बराबर एम स्क्वेर वी स्क्वेर अपॉन आर स्क्वेर इज इक्वल टू एच स्क्वेर वी स्क्वेर बराबर। तो सूत्र शूँ थे एच स्क्वेर ई स्क्वेर इज इक्वल टू एम स्क्वेर अपॉन आर स्क्वेर इंटू टू ई वी अपॉन एम बराबर। सूत्रनी अंदर तेनी किंमत मूकी बराबर। हवे एक एम कैंसल थी जैसे बराबर तो एच स्क्वेर ई स्क्वेर इज इक्वल टू शूँ थे एम इंटू टू वी अपॉन आर स्क्वेर। हवे एम अपॉन ई ने सूत्रों करता बनावानो छे बराबर। जो आ टू वी अने आर स्क्वेर सामे अंश में जैसे टू वी छेद में जैसे बराबर। अने अहीं जे ई जे छे बराबर आ ई अहीं एम ना छेद में बराबर एटले एम अपॉन ई इज इक्वल टू एच स्क्वेर आर स्क्वेर इंटू टू वी बराबर। आ आपने समीकरण मेळ्यु एने नंबर आपी दे समीकरण नंबर बे। तो समीकरण नंबर बे द्रव्यमान वर्णपटनू पायानू समीकरण छे जेना सूचितार्थ नीचे प्रमाणे छे बराबर। एटले के वी तथा एच कोईपण चोक्कस किंमते आयनू द्रव्यमान बदलाय तेम तेना वर्तुळाकार पथनी त्रिज्या पण बदलाशे। उपरांत आर स्क्वेर इज इक्वल टू टू वी एम अपॉन एच स्क्वेर ई थशे बराबर। जेथी वी तथा एचनी किंमत में योग्य फेरफार करवाथी बराबर वेग में अथवा तेनी चुंबकीय क्षेत्र की प्रबलता में तमे काई पण फेरफार करशो तो प्रत्येक आयननी वर्तुळाकार पथनी त्रिज्या आर बदली शकाय एटले के आयन ने क्रमशः कलेक्टर स्लीप पर केन्द्रित करी शकाय छे बराबर। एक एक इंडिविजुअल एक एक स्वतंत्र आयननी पण तमे गणतरी के कलेक्टर स्लीट पर आपी शको छो बराबर। હવે પછીનો સવાલ છે દળ વર્ણપટમાં ઉત્પન્ન થતા વિવિધ પ્રકારના આયનો વિશે માહિતી આપો બરાબર। આ વર્ણપટશાસ્ત્રની અંદર કેવા કેવા પ્રકારના આયનોનો અભ્યાસ કરવામાં આવે છે બરાબર તેની માહિતી છે। તો એમાંનો સૌથી પહેલો ભાગ છે અથવા સૌથી પહેલા આયનની વાત છે આણ્વીય આયનો બરાબર અથવા તો જનક આયનો અથવા તો એને કહેવાશે પેરેન્ટ આયન બરાબર। પદાર્થના અણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થવાથી જે આયન બને છે તેને આણ્વીય અથવા તો જનક આયન કહેવાય છે બરાબર। એટલે કે જે કાંઈ પણ પોઝિટિવ આયન ધન આયન બને છે તેને શું કહેવાશે આણ્વીય આયન અથવા તો જનક આયન કહેવાશે। કોઈ પણ પદાર્થ ઉપર ઇલેક્ટ્રોનનો મારો કરતા પોઝિટિવ આયન બનશે બરાબર આ પોઝિટિવ આયનને શું કહેવાશે આણ્વીય આયન। જો પદાર્થના અણુઓ ઉપર 20 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલું અથવા તેનાથી ઓછું ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનનો મારો ચલાવવામાં આવે તો તે સંજોગોમાં માત્ર આણ્વીય આયનો ઉત્પન્ન થતા હોવાથી દળ વર્ણપટની અંદર ફક્ત એક જનક સંકેત મળે છે। જો આટલી ઉર્જા તમે આપશો બરાબર તો દળ વર્ણપટ શાસ્ત્રમાં એક જનક સંકેત આપણને મળશે। આણ્વીય આયનને લીધે મળતા સંકેતને જનક સંકેત કહેવાય છે બરાબર। જે પોઝિટિવ આયનને લીધે આપણને જે કાંઈ પણ કલેક્ટરની અંદર બરાબર એમ્પ્લીફાયરની અંદર જે કાંઈ પણ સંકેત મળે છે તેને શું કહેવાશે જનક સંકેત બરાબર। આ બધા એક એક વર્ડ્સ તમારે યાદ રાખવાના રહેશે। આ જનક સંકેત બેઝ પીક પણ હોઈ શકે તથા ન પણ હોઈ શકે। સામાન્ય રીતે
70 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન વડે આયનીકરણ કરવામાં આવે એટલે કે પોઝિટિવ આયન જે મેળવવામાં આવે ત્યારે પદાર્થનો દ્રાવ્ય વર્ણપટ પણ કહેવામાં આવે છે. બરાબર, તો આ પ્રકારના આયનને દ્રાવ્ય વર્ણપટ આયન પણ કહેવાય છે. આવા સંજોગોમાં આણ્વીય આયનનું આયુષ્ય 10^-6 સેકન્ડ કરતાં પણ વધારે હોવું હોય તો જ તેનું વર્ણપટ મળે છે. બરાબર, કોઈ પણ પોઝિટિવ આયનનું ઓછામાં ઓછું આયુષ્ય કેટલું હોવું જોઈએ? 10^-6 સેકન્ડ જેટલું આયુષ્ય તેનું હોવું જોઈએ. જો એનાથી પહેલાં, એનાથી ઓછા સમયમાં જો એ 500 ઇલેક્ટ્રોન મેળવીને બરાબર તટસ્થ બની જશે તો તેના સંકેત મળશે નહીં. બરાબર, વર્ણપટમાં અણુ આયન સંકેત કયું છે તે નક્કી થવાથી પદાર્થનો અણુભાર પૂર્ણાંક સંખ્યામાં મેળવી શકાય છે. બરાબર, જો અણુ આયન આપણને એનો સંકેત આપી દે બરાબર, તો આ સંકેતની મદદથી આપણે તેનો પૂર્ણાંક સંખ્યાની અંદર અણુભાર આપણે આપી શકીએ અથવા તો મેળવી શકીએ છીએ. પદાર્થમાં સૂક્ષ્મ પરંતુ ચોક્કસ પ્રમાણમાં રહેલા કાર્બન તથા હાઇડ્રોજનને લીધે M+1 તથા M+2 સંકેતો મળે છે જેની તીવ્રતા કેવી હોય છે? ઓછી. જનક સંકેતને સાપેક્ષે M+1 તથા M+2 બરાબર, આ બંને M+1 તથા M+2 જે છે એ સંકેતના નામ છે. બરાબર, જે ખૂબ જ નજીકના સંકેતો છે. સંકેતની તીવ્રતાના પ્રમાણથી પદાર્થનું અણુસૂત્ર નક્કી કરી શકાય છે. બરાબર, જે કંઈ પણ આપણને ગ્રાફ મળે છે એ ગ્રાફના સંકેતો પરથી આપણે તેનો અણુભાર આપી શકીએ છીએ. આ ગણતરી કુદરતમાં સમસ્થાનિકોના વિતરણના પ્રમાણમાં પણ અથવા એના ઉપર પણ આધારિત છે. જનક આયનની સ્થિરતાનો આધાર પદાર્થની બંધારણીય લાક્ષણિકતા ઉપર રહેલો છે. તેનું આયુષ્ય કોના ઉપર આધારિત છે? તેના બંધારણની લાક્ષણિકતા ઉપર. 80-90% કાર્બનિક પદાર્થના દળ વર્ણપટમાં જનક શિખર સહેલાઈથી ઓળખી શકાય તેવું હોય છે. બરાબર, 80-90% જેટલા કાર્બનિક સંયોજનો જે છે તેના જનક શિખર આપણને સરળતાથી મળે છે. પછી બીજો આયન જે છે એ ખંડિત આયન. સામાન્ય આયનીકરણમાં 70 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા ઉપયોગમાં આવે છે. બરાબર, તેથી આણ્વીય આયનના ટુકડા થઈ તેમાંથી જુદા જુદા દ્રવ્યમાન ધરાવતા ઘણા આયનો બને છે જેને ખંડિત આયન પણ કહેવાય છે. દ્રવ્ય વર્ણપટમાં મોટાભાગના સંકેતો આવા ખંડિત આયનનો હોય છે. ચોક્કસ ઊર્જાએ 70 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી પદાર્થની વિખંડન ઊર્જા પ્રાપ્ત કરીને લાક્ષણિકતા તેની ચોક્કસ હોય છે. તેથી ખંડિત આયનોને લીધે મળતા સંકેતો પદાર્થનું બંધારણ નક્કી કરવામાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. બરાબર, પછી છે પુનઃરચિત આયનો. દળ વર્ણપટમાં કેટલાક એવા સંકેતો મળે છે જેની સમજૂતી વિખંડન લાક્ષણિકતાને આધારે માહિતી આપી શકાતી નથી. આ પ્રકારના સંકેતો વિખંડન દરમિયાન આયનોના પુનઃરચનાથી બનેલા હોય છે. બરાબર, તેનું આયનીકરણ પામીને ફરી પાછા બીજા આયનની રચના બને તો એ આયનનું નામ થશે પુનઃરચિત આયન. મેટલ સ્ટેબલ આયન અથવા તો અતિ અલ્પ સ્થાયી આયન. બરાબર, કેટલાક આયનો અતિ અલ્પ સ્થાયી હોવાને લીધે પ્રવેગિત થયા બાદ તથા ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થતાં પહેલાં જ તેનું વિઘટન પામે છે. બરાબર, તેનું આયુષ્ય 10^-6 સેકન્ડ કરતાં પણ વધારે ઓછું હોય છે. બરાબર, પોઝિટિવ આયન હોય એ તરત જ ઇલેક્ટ્રોન સ્વીકારીને બરાબર ધન આયનમાંથી દૂર થઈને તેનું વિઘટન થઈ જાય. બરાબર, તો તે આવશે અતિ અલ્પસ્થાયી આયનમાં. ધારો કે M1+ આયન આ રીતે અધ વચ્ચે વિઘટન થાય તો તેનું સંકેત કેવું હશે? M² બરાબર, MV=M2²/M1. બરાબર, તેનો આધાર તેના દ્રવ્યમાન પર આધારિત હોય છે. મોટા સ્ટેબલ આયનોના સંકેતો કેવા હોય છે? કોહળા હોય છે. પાંચમો એનો પ્રકાર છે ગુણક વીજભારિત આયનો. બરાબર, દળ વર્ણપટમાં કેટલાક એવા સંકેતો મળે છે જેની સમજૂતી વિખંડન લાક્ષણિકતાને આધારે આપી શકાતી નથી. આ પ્રકારના સંકેતો વિખંડન દરમિયાન આયનને પુનઃરચિત અથવા તો પુનઃરચનાથી બનેલા હોય છે. બરાબર, ત્રીજો પ્રકાર એનો હતો. ચોથો પ્રકાર છે પાંચમો પ્રકાર આપણે જોવાનો હતો ગુણક વીજભારિત આયનો. બરાબર, એટલે ક્યારેક અણુમાંથી એકને બદલે
બે કે ત્રણ ઇલેક્ટ્રોન દૂર થવાથી દ્વિ અથવા ત્રિધન ભારિત આયનો પણ બને છે. બરાબર, ક્યારેક ઇલેક્ટ્રોનનો મારો કર્યો હોય તો એક ઇલેક્ટ્રોન દૂર થઈને ધન વિદ્યુત ભારી બને એવું નથી, પરંતુ બે કે ત્રણ ઇલેક્ટ્રોન દૂર થઈને દ્વિ અથવા ત્રિધન ભારિત આયન જે બનતા હોય બરાબર તે થશે ગુણક વિદભારિત આયનો. જેમ કે કોઈપણ તત્વ ઉપર ઇલેક્ટ્રોનનો મારો કરતા બે ઇલેક્ટ્રોન દૂર થઈને દ્વિવિધ ભારિત આયન બનતા હોય બરાબર, અથવા તો ત્રણ વિદભારિત આયન બનતા હોય બરાબર, તો તે ગુણક વિદભારિત આયન કહેવાશે. તેથી તે એમને બદલે એમ પ્લસ ટુ અથવા એમ બાય ટુ તથા એમ પ્લસ થ્રી અથવા એમ બાય થ્રીની કિંમત આપણને મળશે. આવા આયનો અણુભારની કિંમતને આધારે ઓળખી શકાય છે. બરાબર, તો કુલ પાંચ પ્રકારના આયનોનો અભ્યાસ આપણે આ માસ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર અથવા તેનો ઉપયોગ માસ સ્પેક્ટ્રોસ્કોપીની અંદર થાય છે. બરાબર, હવે માસ સ્પેક્ટ્રોસ્કોપીનો ઉપયોગ આપણે કેવી રીતે છે બરાબર એ આપણે જોઈશું.